નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? ગયા લેક્ચરમાં તમે બધાએ ક્રાફ્ટ વર્ક એટલે કે કોલાજ વર્ક કર્યું. મજા આવી ને બધાને? બરાબર. તો હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કોલાજ વર્ક એટલે કે ક્રાફ્ટ વર્ક કોને કહી શકાય. બરાબર. ચાલો હવે આજે આપણે આગળ વધીશું. જુઓ, આજે આપણે શું શીખવાનું છે? તો કે રંગકામ, દ્રશ્ય ચિત્ર, રંગ પૂર્ણી કરતા શીખવાનું છે. જો કે તમે આગળ પણ આપણે આકારોની અંદર રંગ પૂર્ણી કરી એટલે તમને બધાને ખૂબ સુંદર રંગ પૂર્ણી કરતા તો આવડી જ ગઈ છે, પણ એ બધી આપણે રંગો શેમાં પૂર્યા? તો કે આકારોની અંદર પૂર્યા. તો આજે આપણે જે છે એ કેમાં રંગ પૂરવાના છે? તો કે દ્રશ્ય ચિત્રની અંદર. દ્રશ્ય ચિત્ર એટલે શું? તો કે કુદરતે જે બનાવેલી વસ્તુ હોય એનું જે ચિત્ર બનાવેલું હોય એને દ્રશ્ય ચિત્ર કહેવાય. જો અહીંયા આપણને આ રીતનું દ્રશ્ય ચિત્ર આપેલું છે, એની અંદર તમે જોઈ શકો છો કે ક્રમ આપેલા છે અને એ ક્રમ પ્રમાણેની અંદર રંગાઈ પૂરેલા છે. બરાબર. અને અહીંયા ડોટેડ વાળું ચિત્ર છે, તો આપણી પાસે તો ચિત્રકલા નથી. તો શું કરીશું બાળકો? તો કે આવું જ ચિત્ર તમને આવડે તો તમે જાતે પણ દોરી શકો, અથવા મમ્મી કે પપ્પા અથવા મોટા ભાઈ બહેનને કહેવાનું કે સરસ મજાનું રફ નોટની અંદર, લંબચોરસની અંદર આવું દ્રશ્ય ચિત્ર દોરી દે. અને ત્યારબાદ તમારે એકવાર એની અંદર ઘૂંટી લેવાનું અને પછી એમાં સુંદર રંગો પૂરવાના છે. એ સિવાય આપણે હોળી બનાવતા પણ અહીંયા શીખીશું. બરાબર. બાકીના જે આકારો છે એ સહેલા છે. અત્યારે તમારે ફક્ત હોળી બનાવતા શીખવાનું છે અને આખું જે દ્રશ્ય ચિત્ર છે એ તમારે મમ્મી અથવા પપ્પાને કહેવાનું કે તમને દોરી દે. અને તમારે શું કરવાનું છે બાળકો? તો કે રંગો પૂરવાના છે. તો ખ્યાલ આવી ગયો ને બાળકો કે દ્રશ્ય ચિત્ર કેવી રીતે કરવાનું? તો ચાલો આપણે હોળી કેવી રીતે દોરવી એ જોઈએ. તમારે શું કરવાનું? તો કે એકવાર એક પેજની અંદર હોળી દોરવાની અને એની અંદર રંગો પૂરવાના. ત્યારબાદ મમ્મી અથવા પપ્પાને કહેવાનું કે આ આખું ચિત્ર જે છે એ સરસ મજાનું તમને દોરી દે આખું કમ્પ્લીટ. અને ત્યારબાદ એની અંદર પણ રંગો પૂરવાના. બરાબર. એને તમને હોળી દોરતા પણ ફાવી જાય અને દ્રશ્ય ચિત્રની અંદર તમે રંગો પણ પૂરી શકો. ચાલો, તો હોળી બનાવવા માટે આપણે સ્કેલ વાપરીશું. તો આવી રીતે સ્કેલની મદદથી પેલા આડો લીટો સરસ મજાનો મોટો કરવાનો રહેશે. ત્યારબાદ શું કરીશું બાળકો? જો લાઈન સરસ સીધી થવી જોઈએ એનું ખાસ ધ્યાન રાખીશું. પછી એની નીચે એટલે કે આ લાઈનની બરોબર વચ્ચે આવે એનાથી નાની ઉપર જે લાઈન કરી છે એનાથી કેવી લાઈન કરીશું? તો કે નાની લાઈન કરીશું. બરાબર. ત્યારબાદ અહીંયા જોઈન્ટ કરી દેશું.